नमस्कार दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ ને વિશેષ કાર્યક્રમ નવલી નવરાત્રી માં હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું। આજ થી માં આદિ શક્તિ ની નવલી નવરાત્રી નો પ્રારંભ થઈ રહ્યો છે। નવરાત્રી એટલે ભગવાન અને માતાજી ના જપ તપ અને વ્રત નો નારો મહિમા વર્ણવાય છે। એક એવો પર્વ જેમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમી ભક્તિ ની નોખી પરિભાષા વ્યક્ત કરે છે। આસ્થાના કેન્દ્ર સમાન માડી ના મંદિરો માં ભક્તો નું ઘોડાપૂર ઉમટે છે। તો ચાલો આજ नवरात्रि में प्रथम नौरते कच्छना मां आशापुरा मंदिर ना करिए दर्शन। नवली नौरता नो प्रारंभ, नव दिवस माना नव स्वरूपोनी कराये छे पूजा अर्चना। ભક્તિની શક્તિ સાથે શક્તિની ભક્તિ કરવાનું પર્વ। આ નવ દિવસ જપ તપ વ્રતનું અનેરું મહત્વ। દરેક શક્તિપીઠો પર ઉમટ્યું છે ભક્તોનું ઘોડાપૂર। આમ તો સમગ્ર વર્ષ દરમિયાન પાંચ નવરાત્રી આવે છે, જેમાં પોષમાં આવતી પુષ્ય નવરાત્રી, વસંતમાં આવતી ચૈત્રી નવરાત્રી, અષાઢમાં આવતી ગુપ્ત નવરાત્રી અને આસોમાં આવતી શરદ નવરાત્રી અને માઘ નવરાત્રીનો પણ સમાવેશ થાય છે। હિન્દુ શાસ્ત્ર અનુસાર તો આ તમામ નવરાત્રીનું મહત્વ અનેરું છે, પરંતુ ગુજરાતમાં શરદ નવરાત્રી અને ચૈત્ર નવરાત્રીની સવિશેષ ઉજવણી કરવામાં આવે છે। તેમાં આસો મહિનાના અજવાળિયામાં આવતી નવરાત્રી વિશ્વવિખ્યાત છે, કારણ કે આ નવરાત્રીમાં માના પ્રતિક સમાન ગરબીની પ્રદક્ષિણા કરીને ગરબારૂપી ભક્તિ કરવામાં આવે છે। ગુજરાતીઓની ઓળખ છે નવરાત્રી, કારણ કે વિશ્વના સૌથી મોટા પર્વની ઉજવણી ગુજરાતમાં ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે। માની આરાધનાથી આ નવ દિવસ વાતાવરણમાં એક અનોખી પવિત્રતા પ્રસરી જાય છે। પ્રથમ નોરતી પૂજાએ માં શૈલપુત્રી। નવરાત્રીમાં માં દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા થાય છે, તેમાં પ્રથમ સ્વરૂપ છે માં શૈલપુત્રી। શૈલ એટલે પર્વત અને આ પર્વત પુત્રી એટલે માં દુર્ગાનું પ્રથમ રૂપ, જેમાં માં પર્વતી અને હેમવતી રૂપે પ્રસિદ્ધ છે, જેમની પૂજાથી મનના વિકારોને દૂર કરીને સાત્વિક વિચારોથી પ્રાપ્તિ કરાવે છે માં શૈલપુત્રી। જો તેમના સ્વરૂપની વાત કરીએ તો પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રી રૂપે અવતરિત માં શૈલપુત્રી વૃષભ પર બિરાજિત છે, જેના જમણા હાથમાં ત્રિશુળ અને ડાબા હાથમાં કમળનું પુષ્ય શોભાયમાન છે। નવદુર્ગાઓની પ્રથમ નવદુર્ગા છે। નવરાત્રીનો પ્રારંભ થતાની સાથે જ મય ભક્તોના પવિત્ર યાત્રાધામોમાં આસ્થાનું ઘોડાપૂર ઉમટી પડે છે, જેમાંનું એક આસ્થાનું કેન્દ્ર એટલે કચ્છમાં આવેલું માં આશાપુરાનું મંદિર। સૌની આશા પૂર્ણ કરતી માં આશાપુરાના દર્શનાર્થે ભક્તો દૂર દૂરથી આવીને ધન્યતા અનુભવાય છે। દર વર્ષે નવરાત્રી અહીં ભક્તો પગપાળા માના દર્શન કરવા માટે આવે છે, પરંતુ કોરોના કાળમાં આસ્થાના આ પ્રવાહને મંજૂરી મળી નથી। તેમ છતાં માની ભક્તિ આગળ સઘળું ગૌણ માનીને માઈ ભક્તોનો પ્રવાહ અવિરત શરૂ થઈ ગયો છે। કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી લગભગ 90-100 કિલોમીટરના અંતરે માતા આશાપુરાનો મઢ આવેલો છે। નાની નાની ટેકરીઓ વચ્ચે કુદરતી સાનિધ્યમાં બિરાજમાન છે માં આશાપુરા, જ્યાં મંદિરના ગર્ભગૃહમાં માં આશાપુરાની 6 ફૂટ સુધી ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે। શ્રદ્ધા, વિશ્વાસ અને આસ્થાનું જ્યાં સુમેળ થાય છે તે મંદિરના સ્થાપત્યનો ઇતિહાસ પણ તેટલો જ રોચક છે। લોકવાયકા છે કે આશરે 550 વર્ષ પહેલાં એટલે કે 14મી સદીની આસપાસ રાજાશાહી સમયમાં મંદિરનું નિર્માણ થયું હતું। કચ્છનો રાજ પરિવાર માતાજીના પ્રથમ સેવક માનવામાં આવે છે। દાયકાઓથી શ્રદ્ધાનો આ અવિરત પ્રવાહ સાતત્યપૂર્ણ છે અને હાલ માધાપુરમાં સ્થાયી અને છેલ્લા 2 વર્ષથી હું આ જાત્રામાં આવું છું 2 વર્ષથી અને ફર્સ્ટ સ્ટાર્ટ જ્યારે ફૂલ કોરોના હતો ત્યારે કરેલું હતું, કે જે રસ્તામાં કાંઈ પણ વસ્તુ નહોતી તો એ બી કરી અને અત્યારે તો હાલો સેવા કાર્ય ચાલે છે, જે વાહનોથી લોકોને સેવા આપે છે। પણ ગવર્મેન્ટથી એક રિક્વેસ્ટ હતી કે જો ખાલી જાત્રાળુઓ માટે બીજું કાંઈ નહીં તો ખાલી એક સુવા માટે ગાદલાનું અને પાણીની એક ખાલી વ્યવસ્થા કરે કે 10 કિલોમીટર કે 12 કિલોમીટર તો જાત્રાળુઓ માટે બહુ સારું રહેતું એકદમ। અને આનાથી પહેલાં પણ મેં યાત્રા કન્ટિન્યુ ત્યાં ગામડેથી કરેલી છે અને એક વખત દંડવત પ્રણામ બી કરેલા છે, દંડવત કરીને પણ માતાને મળ્યા છીએ અને માને અમે જ્યારે પણ જ્યાં પુકાર્યા છે ત્યાં અમારે હંમેશા હાજરા હજુર જ છે, કે અમે એક હું ફોજીના રીતે પણ કહું છું કે અમે એવા કઠિન પડાવોથી પણ અમે ગુજર્યા છીએ ને ત્યાં પણ અમે
જ્યારે આ શક્તિ માનું નામ લીધું છે ત્યારે અમને પણ ત્યાં એમના હજરા હજૂર હંમેશા મદદ મળી છે. માન અમે છેલ્લા 4 વર્ષથી જામનગરથી માતાના મઢ પગયાત્રા આવીએ છીએ અને અમને બહુ ખુશી થાય છે આવવાની. પણ આ કોરોના કાળના કારણે છેલ્લા આ વર્ષથી થોડીક સમસ્યા છે આવવાની માટે, કે વચમાં ક્યાંય જો કેમ્પ ને આતે હોય તો વધારે સુવિધા હોય તો એના માટે બહુ સારું. તો ગવર્મેન્ટને એટલી રિક્વેસ્ટ કરીએ છીએ કે ખાલી આ એક પાણી અને એક ગાદલાની જો સુવિધા હોય તો યાત્રાળુ આવીને ત્યાં આરામ કરી શકે, અને તે બદલ એનો ખૂબ ખૂબ આભાર. આશાપુરામાં સાથે એટલી આસ્થા જોડાઈ છે કે જે મનોકામના કરીએ છીએ એ પૂર્ણ થાય છે, અને માતાજી પર એટલો વિશ્વાસ છે કે હજી લગીનમાં જેટલા કામ ધાર્યા છે તે કામ હંમેશા સફળતાપૂર્વક થયા છે. છતાંય આ વખતે કોરોનાના કેમ્પ નથી, પણ તોય પબ્લિકે અમારા માટે ઘણી સુવિધા રાખી છે. વાડીઓમાં એમની જગ્યા માટે ઘણો કીધો કે બેન તમે અહીંયા વાડીમાં રોકાઈ જાઓ, અમે તમને સુવિધા કરી આપશું. એટલી ગવર્મેન્ટે નથી પણ પબ્લિકે અમને સુવિધા આપી છે, એટલું ઘણું અમારા માટે. મુશ્કેલીઓ તો અમને બહુ ઓછી પડી છે, કેમ કે પબ્લિક જ અમને સુવિધા એટલી આપતી હતી, જબરદસ્તી તેમને ફોર્સ કરીને કે બેન તમે ચાય નાસ્તો કરો, અહીંયા વાડીમાં રોકાઈ જાઓ. પછી અમને ક્રીમે આપી કે તમે ફોડલા થયા છે તો તમે અમારી પાસે ક્રીમ લગાવી લ્યો. પબ્લિકે જ અમને સુવિધા આપી છે. આસ્થા જોડાયેલી તો ઘણી છે, એટલે માતાજી અમને પહેલી વાર સફળથી પહોંચાડ્યા છે અહીંયા સુધીમાં, એ ઘણું કહેવાય. પ્રતિમા જેટલી સુંદર તેટલી જ અલૌકિક, જેના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે. માશાપુરાનું દિવ્ય સ્વરૂપ સૌ કોઈને આકર્ષિત કરે છે, સાથે મંદિરની ચારે તરફ કરેલી કોતરણી કામ મંદિરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. વિશાળ ઝુમર સાથે મંદિરના ગુમ્મટમાં દૈવ્ય શક્તિને દર્શન કરાવતી પ્રતિમાઓ પરમ શક્તિની અનુભૂતિ કરાવે છે. જિજ્ઞાસુ સાક્ષી બનેલ આ મંદિર શક્તિના સાક્ષાત્કાર સાથે પરમ શાંતિનું આહ્વાન કરે છે. જીવનમાં આવતી તમામ વિટંબણાઓ સામે જ્યારે માનવી હારનો સ્વીકાર કરે ત્યારે દૈવ્ય શક્તિની શરણમાં જવા મન અધીર બને છે. આશાપુરા ધામ પણ તેમાંનું એક છે, જ્યાં ભક્તોની મુશ્કેલીઓ પણ પૂર્ણ વિરામ મુકાય છે. માને વિશાળ પ્રતિમાઓ પર 7 તેજસ્વી નેત્રો છે, જે ભક્તો પર અમિત દ્રષ્ટિ કરતા હોય તેવો અહેસાસ થાય છે. આ પવિત્ર ધામમાં જે લોકોની આંખોની રોશની નથી હોતી તે લોકો અહીં માતાજીને માનતા રાખે છે, અને ઇતિહાસ સાક્ષી છે કે તે દરેક ભક્તોના જીવનમાંથી અંધકાર દૂર કરીને માં આશાપુરાએ પ્રકાશ પાથર્યો છે. આ સાથે જ માવડી દરેક ભક્તની મનોકામના પૂર્ણ કરે છે. ને માતા મઠથી પહેલા વર્ષથી નાવી છીએ, માતાજીની દયા છે, અમને કાંઈ તકલીફ હજી પડી નથી. પણ 2 દિન વરસાદના કારણે અમે થોડાક હેરાન થઈ ગયા છીએ, પણ હજી માતાજીની દયા છે, કાંઈ થયું નથી હજી. અને હજી માતાજીની 40 કિલોમીટર બાકી છે, હજી કાંઈ થવા ન દે અમને. અને રવિવાર 11 રવિવાર નીકળ્યા હતા, અને હજી 8 દિવસ થયા છે, અને 150 જણા જેવા છીએ અમે કેમ્પમાંથી, સંઘમાંથી. અમે રાજકોટના સંઘમાંથી છીએ અમે. અમને તો મુશ્કેલી કંઈ થઈ નથી અત્યાર સુધીમાં, પણ આ વરસાદના થોડાક કેમ્પના હિસાબે ઓલું થઈ ગયું, કોરોનાના હિસાબે ડાયરેક્ટ. અમે હર વખતે અહીંયા આવી છીએ અને સારો એવો અમને સેવા મળ્યો છે, કે જેથી અમે અહીંયા આવી શકી આશાપુરામાં દર્શન કરવા. હર વખતે આવી છીએ અમે, અને સારી એવી સુવિધા મળે છે. અમે ગાતા રમતા આવી છીએ, જ્યાં કેમ્પ મળે અહીંયા સારી સુવિધા મળે છે. 10 વર્ષથી હું આવું છું, અને અલકોર બેક ઓલું ઓછું આ કોરોનાના હિસાબે તકલીફ છે, નકર 10 વર્ષ સુધી કંઈ તકલીફ પડી નથી આશાપુરા માતાજીના. અને અમારો સંઘ ભેગો છે વાંકાનેર, ચોટીલા, થાન અને સાયલા, એ બધો સંઘ સારો છે, એટલે માતાજીની દયાથી હાલા જાય. પણ હજુ લગીને કંઈ દખ પડ્યું નથી, સમજ્યા. આમ સારું છે, પણ ક્યાં આપણે એ બધું ઓછું, એટલે થોડું જાજુ આ જે પગપારા ચાલવાવાળા રહ્યા એને થોડુંક તકલીફ પડે, પણ આમ બધું સારું છે. આટલું કહી અને મારી વાણીને હું વિરામ કરું. આ મંદિરના પ્રાગટ્યની પણ એક અનોખી કથા કહેવાય છે. આજથી લગભગ 3000 વર્ષ પહેલાં કચ્છમાં એક દેવચંદ વાણિયા નામનો એક વ્યક્તિ રહેતો હતો. તેણે નવરાત્રિ દરમિયાન મા આશાપુરાની સ્થાપના કરી ભક્તિભાવથી પૂજા અર્ચના કરી. ભક્તની ભક્તિથી પ્રસન્ન થઈને મા દેવચંદના સ્વપ્નમાં આવ્યા અને ભક્તને જણાવ્યું કે જે સ્થળ પર મારું સ્થાપન કર્યું છે તે જગ્યા પર મારું મંદિર બનાવજે. આ સાથે જ માએ ચેતવણી આપી હતી કે તે મંદિરના દ્વાર 6 મહિના સુધી ખોલવા નહીં. માતાજીનો આદેશ સાંભળીને ભક્ત રાજીના રેડ થઈ ગયો હતો. તેણે મંદિર બંધાવ્યું અને મંદિરની રખેવાળી કરવા માટે ત્યાં જ રહેવા લાગ્યો. સમય વ્યતીત થવા લાગ્યો અને 5 મહિના પસાર થઈ ગયા. એક સમયે અચાનક મંદિરની પાછળથી ઝાલર અને ઝાંઝરીનો મધુર રણકાર સંભળાયો.
આ સાંભળીને દેવચંદ્રની અધિરાઈ ખૂટી ગઈ અને તેણે મંદિરના કપાટ ખોલી નાખ્યા અને મંદિરમાં પ્રવેશતા જ જીવન ધન્ય થાય તેવી દેવીની ભવ્ય મૂર્તિના દર્શન થયા. પરંતુ વાણીએ એક મહિના પહેલા મંદિરના દ્વાર ખોલી નાખ્યા હોવાથી માં અર્ધ સ્વરૂપમાં પ્રગટ થયા હતા. વચનથી ફરી જવા બદલ દેવચંદે માતાજીની માફી માંગી. જોકે માતાજી ભક્તની ભક્તિથી પ્રસન્ન હતા, તેથી તેમણે દેવચંદને માફ કરીને વરદાન માંગવા માટે કહ્યું હતું. કહેવાય છે કે દેવચંદે પુત્ર રત્નની માંગણી કરી અને માએ આશા પૂર્ણ કરી. માતાજી આશા પૂરી કરી હોવાથી મા આશાપુરા નામે ઓળખાય છે. માતાના મઢની અંદર જ્યારથી સરકારે ગાઈડલાઈન પાડી કે મંદિર ખુલ્લું રહે, દર્શન માટે છૂટછાટ રહે, સાહેબ શ્રાદ્ધ ચાલુ છે. હજી નવરાત્રિને પ્રારંભ માતાના મઢમાં બુધવારથી થાય છે. હજી શ્રાદ્ધ પક્ષ ચાલુ છે અને હજારો યાત્રિકો છેલ્લા 3 દિવસથી આવે છે. પોતાની શ્રદ્ધાથી અને સરકારશ્રીના ગાઈડલાઈનનું પાલન કરી, સોશિયલ ડિસ્ટન્સ રાખી, ટ્રસ્ટ દ્વારા ભોજન સમારંભ મીન્સ કે પ્રસાદ ચાલુ છે તે પણ સોશિયલ ડિસ્ટન્સ રાખી અને સરકારની પૂરેપૂરી ગાઈડલાઈનનું પાલન કરી અને તમામ યાત્રિકો માતાજીને શીશ નમાવે છે અને પોતાની આસ્થા શ્રદ્ધા અને માનતાઓ પૂરી કરે છે. બહુ ફાયદો થાય ને સાહેબ, 2 વર્ષથી ગઈ નવરાત્રિ આસોની અને 2 નવરાત્રિ ચૈત્રની લોકડાઉનમાં ગયા. સ્વાભાવિક છે, વેપારીઓના માલ બધા બગડ્યા, વેપારીઓ દુકાનો બંધ રહી, જૂના માલ બધા બગડ્યા અને આ પ્રસાદી તો પાછી રિટર્ન ન થાય, એ તો પછી ફેંકવી જ પડે. એવામાં જ્યારે આ સરકારે માનવતાભર્યો નિર્ણય લીધો છે ત્યારે 100% વેપારીઓની ખુશીની લહેર છે અને વેપારીઓ ખુશ છે, યાત્રિકો પોતાની માનતાઓ પૂરી કરે છે એમાં ખુશ છે. અને આના કારણે જ મા આશાપુરાની કચ્છ ઉપર અમી દ્રષ્ટિ અને કૃપાદૃષ્ટિ થઈ કે દુષ્કાળ થતો હતો પણ શ્રાદ્ધ પક્ષમાં બહુ સારો વરસાદ અને 100% વરસાદ આવી ગયો. અને અત્યારે 2 વર્ષ બાદ કોરોના મહામારી પછી ચૈત્રી નવરાત્રિનું અશ્વિની નવરાત્રિનું આયોજન થઈ રહ્યું છે, એવું ઉત્સાહ લાગે છે બધા માનવ મહેરામણમાં કે 2 વર્ષ બાદ જ્યારે માના દ્વાર બધા માઈ ભક્તો માટે ખુલ્લા છે ત્યારે માનવ મહેરામણ એટલું ઉમટી ચૂક્યું છે અને માના દર્શનાર્થે આવી ચૂક્યું છે કે ટ્રાફિક પણ સખત છે, માનો ઉત્સાહ માના મંદિરે દર્શન કરવાનો માણસોમાં ઉત્સાહ પણ એટલો જ વધારે છે, ટ્રાફિક વધારે છે, માઈ ભક્તોની ભીડ બહુ વધારે છે અને વેપારીમાં પણ જે ધંધા રોજગાર પાછા ધમધમી રહ્યા છે એ હિસાબે વેપારી પણ બધા બહુ ખુશ જ છે. માણસો જે ઘરે 2 વર્ષ જેમણે ચુસ્તપણે કોરોના લોકડાઉનનું પાલન કર્યું છે અને હવે જેમ જેમ સરકાર છૂટછાટ આપે છે અને પોતે ફરવા નીકળે છે ત્યારે આપ સૌ જોઈ શકો છો કે માને મંદિરની આજુબાજુનો ટ્રાફિક છે, માર્કેટનું જે ટ્રાફિક છે પૂરેપૂરું ધમધમી રહ્યું છે. વ્યક્તિઓ, વેપારી અને દર્શનાર્થીઓ બધા પોતપોતાના હિસાબે અનુકૂળતાએ દર્શન કરવા માટે જાય છે. વેપારીઓ પોતાના ધંધા રોજગાર લઈને બેઠા છે અને બધું માર્કેટ પાછી ધમધમી ઉઠી છે એટલે સમજી શકાય છે કે હવે ધીમે ધીમે કોરોનામાંથી માતાજી આપણે સૌને ઉગારી લીધા છે અને વ્યક્તિગત જીવન બધાનું પોતપોતાનું રાબેતા મુજબ ચાલુ થઈ રહ્યું છે. સામાન્ય દિવસોમાં પણ ભક્તિનો પ્રવાહ ચાલુ હોય છે, પરંતુ નવરાત્રિ સમયમાં આ સ્થળની રોનક આંખોને અભિભૂત કરી દે તેવી હોય છે. પૂજા આરતીની વૈવિધ્યતા સાથે અવનવી માનતા પરિપૂર્ણ થતા ભક્તોની આસ્થામાં વધારો થઈ રહ્યો છે. માતાના મઢમાં નવરાત્રિ દરમિયાન માં પતરી વિધિનું મુખ્ય આકર્ષણ હોય છે. નવરાત્રિમાં છેલ્લા દિવસે આશાપુરા માની મૂર્તિ પર રાખેલી પતરી એટલે કે ડમરુના તાલે રાજ પરિવારના પ્રતિનિધિના ખોળામાં આવી જાય છે. કચ્છ કુળદેવી આશાપુરા માં જાડેજા વંશને સહાય થયા છે અને ચૌહાણ કુળની કુળદેવી છે. માતાના મઢ જાગૃત ટ્રસ્ટ દ્વારા મંદિરનું સંચાલન થયા છે ત્યારે અહીં ગાદીપતિ તરીકે રાજા બાવા યોગેન્દ્રસિંહજી સેવા આપી રહ્યા છે. અહીં ભાવિકોને રહેવા જમવાની પણ ઉત્તમ સુવિધા છે. આશાપુરા જે મંદિર છે ત્યાં આપણે દેવી શક્તિ આશાપુરાની સ્થાપના મૂળ જગ્યાએ થયેલી છે. લોકવાયકા એમ છે કે આજથી 1500 વર્ષ પહેલાં આ મંદિરની સ્થાપના થયેલી. રાજસ્થાન મારવાડથી એક બનિયા માણિયા પોતાના વેપાર અર્થે અહીંયા આવતા અને આશાપુરા માઈ માનો બહુ માઈ ભક્ત હતો અને આશાપુરા માતાજીનો બહુ પરમ સદાડુ હતો અને એના ઉપર બહુ એમનો વિશ્વાસ હતો. તે રાત્રિના જ્યાં અત્યારે મંદિર છે ત્યાં રાત્રિના રોકાણો હતા ત્યાં રાતે આશાપુરા માં એને સપનામાં આવ્યા કે તું જ્યાં રોકાણો છો ત્યાં તું એક મંદિર બનાવ. તો એને થોડો પહેલાં વિચારમાં આવ્યો કે આ સપનો સાચો છે કે ખોટો છે. ત્યાર પછી બીજો એમને પાછા માતાજી સપનામાં દેખાણા
એ કે હું તું સવાર જ્યાં સૂતો છું ત્યાં સવારે વહેલો ઉઠીશ ત્યારે એક શ્રીફળ અને ચૂંડી પડ્યા હશે. તો પછી એને વિશ્વાસ આવી ગયો કે માતાજી, તો એને પાછી સૂચના આપી હતી કે તું મંદિર બનાવ તો 6 મહિના સુધી મંદિર ખોલતો નહીં. એણે ઉતાવળમાં 2 મહિના અગાઉ એણે માતાજીનો મંદિરના દરવાજા ખોલી નાખ્યા. તોય પણ માતાજી એને કીધું, હું તારા ઉપર તો પ્રસન્ન થઈ છું, માજી હું પૂરી પ્રગટ નથી થઈ. પણ એને જે માતાજીની એના ઉપર બહુ શ્રદ્ધા હતી ને એના ઘરે દીકરો પણ નહોતો, પણ પછી છેવટે એનો દીકરો પણ પ્રાપ્ત થયો. આ ત્યારથી આ મંદિર અહીંયા બનાવવામાં આવેલું છે અને ત્યારથી પૂજા અર્ચના આ જગ્યાએ મૂળ અસલ જ્યાં બેસણા છે તે મૂળ આસાપડાનું સ્થાન માતાના મઢ મધે છે. અને માતાના મઢથી અમે આજ 10 વર્ષથી સેવા કરવા આવીએ છીએ. છાશ ને પાણી ને પાણીને પાઉન્ડ ને એવું બધું હોય છે અમારે ઘર. આજ પેલા સરબતને રાખ્યો છે. આ પબ્લિકના કારણે વસ્તુ બધી ઓછી છે. 2 બોલેરો અમારા આવ્યા નથી. અમે અમારા છે 25 થી 16 જણા છે. આજ પહેલાં ઓછા આવ્યા છે. આજ એક જ ગાડી આવી છે. આજ પહેલાં 2 બોલેરો અને 1 રિક્ષા હોય છે. માં આશાપુરાની ગયા છે. તકલીફમાં તો કંઈ ઘટે નહીં. આજ પગ પદયાથી ખટારામાં સૂતા આવે છે બિચારા. આ તો રસ્તામાં પાણીના પાઉન્ડ ને ઠંડુ ને બધા સેવા ધાવી મળે છે એટલે વાંધો આવતો નથી. બાકી પબ્લિકને સુવા બેવાની બહુ તકલીફ છે બિચારાઓને. ખાવા પીવાની એવી તકલીફ પડે છે. અમે 8 વર્ષથી આ સેવા આપી છીએ. 8 વર્ષમાં બધે રીતે જો તો ઉણ આ સાલ લઈને કેમ્પ ઓછાશે એટલે પદયાત્રીઓ માટે તે આગળ જવા માટે ઘણી તકલીફ છે. પણ તો એ સેવાવાળાનું કામ સારું છે જેથી પદયાત્રીઓને આ બધી સુવિધા મળી રહે. અત્યારે સુવિધા સુવાની એવી નથી પણ કોઈ પણ નાસ્તા પાણી છે ઠંડા પાણી છે એ બધી સુવિધા અત્યારે મળી રહી છે એટલે પદયાત્રીઓ માટે સારું છે. પણ ઓણ છે કે આ કોરોના કારણે થોડુંક ઓછું છે પબ્લિક. નહીં કે પબ્લિક સારું હોય છે પણ આ ગમે ઓછું છે. અમે મોરબીથી આવીએ છીએ અને મોરબીથી 8 વર્ષથી આવી છીએ. દર ગીમે અલગ અલગ વસ્તુ હોય કેમ છે. આ ગીમે ઠંડુ છે, વળી આવતા વર્ષે કોઈ લચ્છી છે કે કોઈ પણ વસ્તુ કાંકડી ટમેટા કે એમ અલગ અલગ વસ્તુ લાવી છીએ ઋતુ પ્રમાણે. કારણ કે ઉણ વરસાદ હોય તો ઠંડુ ન ચાલે તો પછી બીજું લાવવું પડે આપણે. અમારો ગ્રુપનું નામ તો નથી પણ અમે 8 વર્ષથી આવી છીએ અને અમે પરમા દલવાડી સત્વારા કહીએ બરાબર. અને 8 વર્ષથી અમે આ સેવા આપીએ છીએ. 2 દિવસનો અમારો એ પ્રોગ્રામ હોય. કાલે નીકળ્યા હોય તો પાછો બીજે દી અમારે એકથી થાય ને પાછો બીજે દી સાંજે અમારે પૂરું કરવાનું હોય. કચ્છમાં આવતા પોલીસ અધિકારીઓ, BSF, વહીવટીતંત્રના અધિકારીઓ પણ કચ્છમાં ફરજ બજાવતા પૂર્વે માતાજીના આશીર્વાદ મેળવે છે. આસો નવરાત્રિ દરમિયાન કચ્છ તેમજ કચ્છ બહારના મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર સહિત રાજ્ય તેમજ મુંબઈથી પણ ભાવિકો પગપાળા ચાલતા ચાલતા માતાજીના ચરણોમાં શીશ ઝુકાવવા માટે આવતા હોય છે. નાના બાળકોથી માંડીને વૃદ્ધો સૌ કોઈ આ યાત્રામાં જોડાય છે. કોઈ સાયકલથી તો કોઈ ગાડીમાં માતાના મઢ જાય છે. ઘણા પદયાત્રીઓ હાથમાં ધજા અને ચુંદડી લઈને આવે છે અને પગમાં છાલા પડી જાય તો પણ ભક્તો અવિરત યાત્રા જારી રાખે છે. ઘણા ભક્તો ગરબા લેતા લેતા પણ માતાના મઢમાં આવે છે. હાલ તો કચ્છના માર્ગો જય માતાજીના નાદથી ગુંજી ઉઠ્યા છે ત્યારે કોરોનાને કારણે આ વર્ષે સેવા કેમ્પોને મંજૂરી મળી નથી. ત્યારે મોબાઈલ કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે વર્ષ 2020માં નવરાત્રી સમય કોરોનાને કારણે મંદિર બંધ રાખવામાં આવ્યું હતું, પરંતુ આ વર્ષે મંદિર યાત્રિકોના દર્શનાર્થે ખુલ્લું હોવાથી ભક્તોનો પ્રવાસ શરૂ થઈ ગયો છે. માતાના મઢે 3 દિવસથી રત્નાલથી નીકળ્યો હતો. પગયાત્રા કરી આજે 3જા દિવસે હું માતાના મઢ પહોંચ્યો છું. માતાજીના દર્શન કર્યા, પ્રસાદ લીધો. બહુ સારી વ્યવસ્થા છે, જમવાનું બહુ સારો છે, મંદિર ટ્રસ્ટની સારી વ્યવસ્થા છે, બહુ સારું કામકાજ છે. માતાજીથી આસ્થા છે, અમારા ગુરુશ્રી એના પણ ગુરુદ્વારો છે માતાજીનું, એટલે અમારે તો અહીંયા આવવો જ પડે. કેમ્પોની તો અત્યારે જે તંત્રને કીધેલું છે કે કેમ્પ નવો ન રાખવા, એની રીતે કાંઈ પ્રોબ્લેમ નથી. પણ તોય માતાજીના ઉપર જેને શ્રદ્ધા હોય એની રીતે નીકળી આવે છે. અરે 2016ની અંદર પ્રથમ જે મારો વૃક્ષ રથ જે લઈને આવવાની જે ભાવના હતી મારી ડાકોરથી, મને એમ થયું કે હું ડાકોરથી નીકળું છું તો છેક માતાના મઢે 600 કિલોમીટર ચાલીને જઉં છું તો હું એકલો દોડીશ, મારી સાથે મારા પદયાત્રી જે મારા ભક્તજનો દોડશે. પરંતુ સાથે સાથે મને એવો વિચાર આવ્યો કે આ ધરતી હરિયાળી બને, આ ધરતી પર વૃક્ષોની જરૂર છે, આ ધરતી પર દરેક જગ્યા પર આજે યાત્રિકો આવે છે એને સાયડાની જરૂર છે, પાણીની જરૂર છે, ભોજનની જરૂર છે, રહેવાની જરૂર છે, એને બધી જ જરૂરિયાત છે. એ જ જરૂરિયાત પૂરી પાડવા માટે જે અભિયાન જે મેં ડાકોરથી લઈને નીકળ્યા, અમે ત્યારે નીકળ્યા ત્યારે અમારા મનમાં વિચાર હતો કે અમને કોણ સગવડ આપશે, કોણ અમને મદદ કરશે, કોણ આપશે, એ બધી જ અમારી અંદરથી જિજ્ઞાસાઓ બધી પ્રગટેલી. પરંતુ અમે માના દર્શન કરવા નીકળ્યા ત્યારે અમને એમ થયું કે માં અમારી બધી વ્યવસ્થા પૂરી પાડશે એવી શ્રદ્ધાની આસ્થા અમારે હતી કે કોઈ સરકાર મદદ કરશે,
कोई संस्थाओं मदद करते कोई जता आता कोईपण रस्ता पर रहता जे कई नागरिकों से जे मणसों से ये अमारी सगवड़ पूरी पड़े पर आ जय अमे 2016 अंदर जो प्रथम अमारों वृक्षरथ निकलो तेरे पे आ बीजो तीजो अने चौथो ने आ पांचमो अमर वृक्षरथ 5 वर्ष पूर्ण थया परंतु आटले 5 वर्ष की अंदर जेटली तकलीफ नहीं पड़ी एटली तकलीफ आ वर्षे अमने पड़ी से कोरोना में गई साल अमे आयला त्यारे पण अमने रथ रोकेलो अमने जवा नता दीधा सवा शिवडे पछे अमे कीधु भाई अमे तो माय भक्तो छे अमने कोई कोरोना लागू नहीं पड़वानो अमे तो चालता छे स्वस्थ छे तो ज अमे डाकोर थी शेक माता ने मळे आवी शकीए बाकी तो अमे स्वस्थ ना होय तो आई ना शकीए ए रीतना अमे आ वर्षे निकल्या तारे नखत्राणा थी शेक अमे जे भुजनी जे सामखियार थी आव्या त्यारे पण अमने जे तकलीफ पड़ी से आ वखते जे तकलीफ पड़ी से फक्त अमे एवं कहवा मागू छू कि रजूआत करिए तो कोई सांभळवा तैयार नहीं कारण के जे अमारा भावी भक्त आवे छे एवा आवे छे कोई गरीब होय कोई मध्यम होय कोई अमीर होय बधा ज एक साथे चाले छे अने एक बीजा ने अमे एक बीजा मददरूप बने छे परंतु सरकारे जो कोई आ रस्ताना ठेकाणा राख्या नथी अमे जोईए तो मारो रथ लई आवता आवता तो मारे 10 कलाक थया आवा रस्ता आवी सुविधा तो कोई वर्षनी अंदर कोई जगह जोवा नथी मळी पण आ वखते अमने पब्लिक ने जे यात्रानुं जे तकलीफ पड़ी छे पाणीनी तकलीफ पड़ी आ वखते विसामां नथी विसामांनी मंजूरी केम ना आपी सके जो सरकार बधा मेळावड़ा करी सकता होय तो पब्लिक माटे कोई सुविधा केम ना उभी थई सके रस्ता पर कोई पाणीनी सुविधा नहीं फरतू दवाखानुं राख्यो कोईने बीपी घटी जाय कोईने ताव आवे कोईने तर्यो आवे गोळी लेवा क्यां जाय रस्ता पर कोई गरीब होय कोई अमीर होय गमे ते होय पण जे माई भक्तो जे जता होय एने तो माणा आश्रे ज दोड्या छे अने माणा आश्रे ज नई सुविधा आपवा सरकार तो सताय अमारा यात्रिको ने मारा भावी भक्तों मारा आशापुराना एक बीजाना सहकार थी अने आवता जता जे प्राइवेट संस्थाओं जे शैक्षिक संस्थाओं जे जामनगर नी छे राजकोट नी छे ए बधी संस्थाओं रस्ता पर फरतु अमने भोजन आप्युं छे रात्रे 12 वागे पण जगाडीने अमने प्रसाद ने भोजन आप्युं छे सवारमां पण व्यवस्था आपी छे बिस्किटथी माणी बधुं ज आप्युं छे पण आ बधी सुविधाओ खरेखर खरेखर सरकारे करवी जोईए सरकारने ध्यान आपवुं जोईए कि आ रस्तो पण ते पहोळो करवो जोईए रस्तानी बंने साइडे छेक माताना मढ नखत्राणाथी सुधीनो रस्तो आजे कम्प्लीट होवो जोईए दर वर्षे अने बीजुं तो एवुं कहेवा वधा तो नहीं कहेतो पण अमारुं जे वृक्ष अभियान छे जे पर्यावरण छे आजे ऑक्सिजनना बाटला एटले जे लेवा पड्या छे ए बाटला न लेवा पड़े अने भविष्यमां 10-15 हजारना बाटला न खरीदवा पड़े आपणा बाळकोना भविष्य माटे खरेखर अमे वृक्ष अभियान लईने निकळ्या छीए के वृक्ष वावो 20-20 लाख रुपયાના બંગલા બનાવ્યા કરોડ રૂપિયાના બંગલા બનાવ્યા પણ જો 2-5 આંબા ના જો રોપી શકીએ તો આપણું માનવતા કાર્ય કહેવાય નહીં એ કારણે અમે આજે વૃક્ષરાત નામ આપ્યું છે મારી સાથે માન્ય શ્રી જાડેજા સાહેબ રુદ્ર સાહેબ જે આર્મીના છે ખૂબ એમને કોઈ ખબર છે જે દેશના નાગરિકો સરહદ ઉપર સેવા આપી રહ્યા છે જેનો તાપ તડકો શિયાળો નડતો નથી છેવટે એ લોકો તેટલી તન મનને ધનથી દેશની સેવા કરી રહ્યા છે એવા આજે અહીંના પણ જો ખરેખર શૈક્ષિક સંસ્થાઓ જે અમને તન મનને ધનથી મદદ કરી છે પણ સરકારે થોડુંક ધ્યાન આપ્યું હોત તો આ જે મારી જે યાત્રાનું જે તકલીફ પડી છે એ પડત નહીં આ માટે હું બીજું વધારે નહીં કહેતા મારી સાથે બાબુભાઈ મારા મિત્ર છે એમને પણ આ 5મી વખત જે 600 કિલોમીટર કાપીને અમે જે માતાને મળે માનતા જે અમારી હતી એ અમે પૂરી કરવા નીકળ્યા છીએ અને અમે રણછોડાના ધામમાંથી નીકળ્યા છીએ અને મારી ભાવના છે વૃક્ષદાન કન્યાદાન અને શિક્ષણદાન મારું કાર્ય આ જ છે કે વૃક્ષ વાવો અને ઓક્સિજન લાવો અને દેશ બચાવો કારણ કે બાળકમાં ભગવાન છે અને વૃક્ષમાં ભગવાન છે એવી ભાવના સાથે આપણે ચાલવું જોઈએ અને મારા ભક્તો પણ આવે છે એને પણ જે ખરેખર જો રોડ ઉપર એટલો બધો તડકો છે કોઈ જગ્યાએ કોઈ વનકુટી નથી સરકારની જંગલ ખાતાની વનકુટીરો એવી બનાવેલી છે કે જે ઉપયોગી નિવૃત્તિ નથી આ રસ્તા ઉપર વનકુટીરો બનાવવી જોઈએ અને બેઠક બનાવવી જોઈએ અમુક જગ્યાએ બોર કરીને અને પાણી એમને લોકોને પરબો બનાવવી જોઈએ કુળદેવી આશાપુરા અમારા કુળદેવી છે આશાપુરા ઉપર અમને ખૂબ જ શ્રદ્ધા છે અમે દર વર્ષે આવીએ છીએ જોડ દીવાએ મનોકામના પૂરી થાય છે માં વઢવાળી દેશદેવી માં જોડ દીવાએ કામ પૂરા કરે છે અમારા મેં ગાંધીધામ સે આ રહી હું માતા કા મઢ 26-27 સાલ સે યહાં પે આ રહી હું યહાં પે જો શ્રદ્ધા જો યે જો વાઇબ્સ હૈ કુછ ભી એસે હમ લોગ નવરાત્રિ કે ટાઈમ ઓટોમેટિકલી યહાં પે આને કા એસે ખિંચાવ મહેસૂસ હોતા હૈ ઓર યહાં પે જો કુછ ભી મન મેં જૈસે હોતા હૈ वो सब माता जी करके देता है तो इसलिए श्रद्धा बढ़ता ही जाता है और इसमें यहाँ का जो माता जी का जो ये खास करके अष्टमी का जो हवन के टाइम मैं मैक्सिमम अष्टमी के हवन के टाइम ही आना प्रिफर करती हूँ उस टाइम आके मैं दर्शन करके जाती हूँ उस दिन ज़्यादा वाइब्स पॉजिटिव वाइब्स मिलता है ऐसे दैव्य शक्ति ने अनुभूति करता पर्व में कच्छ में मानव मेहरा में जानू
પરંતુ આ સ્થળની વિશેષતા વિશે તો નાસાએ પણ સ્વીકૃતિ મેળવી છે. વર્ષ 2016માં નાસાએ જાહેર કર્યું હતું કે કચ્છનો માતાનો મઢ એકમાત્ર એવી જગ્યા છે જ્યાં મંગળ ગ્રહના પથ્થર જેવા અવશેષો મળી આવ્યા છે. આસ્થા સામે વિજ્ઞાન પણ માથું ટેકવે છે તેવી જગ્યા છે કચ્છનું આશાપુરા મંદિર, જે દાયકાઓથી આસ્થાનું કેન્દ્ર બન્યું છે અને ભક્તિના પ્રવાહને જોતા લાગે છે કે અશ્રદ્ધામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, નર્મદા ન્યૂઝ, કચ્છ. શક્તિનો મહિમા તો ન્યારો હોય છે, પરંતુ તેની ભક્તિનો ક્યાં એક જન્મારો હોય છે. નવલા નોરતામાં ભક્તિનો મહિમા અને શક્તિ પર વિશ્વાસના ભાવને કેળવવા ભક્તો તત્પર થયા છે અને બોલે છે, બોલ મારી અંબે, જય જય અંબે. આ શ્રદ્ધા અને ભક્તિ સાથે ફરી મળીશું એક નવા વિષય, નવી શક્તિ મંદિરના મહાત્મય સાથે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.